કોરોના વાયરસથી જ્યારે સમગ્ર વિશ્વ અને દેશ સંક્રમિત છે અને ભારતમાં એના લીધે સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગરીબ અને પરપ્રાંતિય શ્રમિક વર્ગના લોકો ઘણી હાલાકી ભોગવી રહ્યા છે આ વિકટ પરિસ્થિતિમાં કતારગામ સ્થિત રિવાજ ગ્રુપ કતારગામ જીઆઈડીસી જીઆઈડીસીના ભુખ્ય શ્રમિકોની વહારે આવ્યું રિવાજ ગ્રુપના વલ્લભભાઈ રિજ્યા અને ગોર્ધન રિજિયા અને તેમના મિત્ર સહભાગી થયા અને તેઓએ 1500 શ્રમિકોને ખીચડી ખવડાવીને તેમનો પેટનો ખાડો પૂરવાનો એક ભાગીરથ પ્રયાસ કર્યો કોરોના વાયરસને લીધે વણસેલી દેશભરમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે જ્યારે સરકાર મથી રહી છે ત્યારે સમાજ પણ દુખિયારાઓને વહારે આવ્યું છે કતાર સ્થિત રિવાજ ગ્રુપ અને તેના મિત્ર સહયોગથી માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે કહેવાય છે કે સુરતની ધરતી પર જ્યારે પણ કોઈ આપત્તિ આવી પડે છે ત્યારે સુરત શહેરના ભામાસાઓ પ્રજાની સેવા માટે તત્પર રહે છે અને તન મન અને ધનથી લાગી પડે છે કોરોના વાયરસને લીધે અને લોકડાઉન વચ્ચે ફસાયેલા અને બેકાર બની બેઠેલા પરપ્રાંતિય શ્રમિક વર્ગના લોકો હાલત કપરી થઈ ગઈ છે આવી વિકટ પરિસ્થિતિમાં કતાર ગામનું રિવાજ ગ્રુપ પંદરસો શ્રમિકોને ખીચડી ખવડાવી તેમની ભૂખને શાંત કરી હતી રિવાજ ગ્રુપના આ માનવતાના પ્રયાસ સરાહનીય છે અને કાબેલે તારીફ છે